દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે સંધી મુસ્કાન. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જામનગર મેયરની કુર્સીને વિપક્ષે આવેદનપત્ર આપ્યું. જામનગરમાં ઓવરબ્રિજ અને વેરા માફની માંગને બજેટમાં સમાવવા માંગણી. મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન હાજર ન હોવાથી કુર્સીમાં આવેદનપત્રો મૂકી કર્યો વિરોધ. બજેટમાં બંને માંગણીઓ નહીં સમાવવામાં આવે, જનરલ બોર્ડમાં વિપક્ષે હોબાળો મચાવશે. આભાર દર્શક મિત્રો, આપ જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. વી રિપોર્ટર વિજય અગ્રવાલ સાથે સંવાદદાતા હનીફ સુમરા. આજે અમારા વોર્ડ નંબર 15 ના સભ્યની આગેવાની હેઠળ સમગ્ર વિરોધ દ્વારા એક ચેરમેનને, મેયરને અને ડેપ્યુટી મેયરને એક આવેદનપત્રનો કાર્યક્રમ નક્કી થયો હતો. આવેદનપત્રમાં અમારા બે મુખ્ય મુદ્દા એ હતા કે આવનારા જનરલ બોર્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બજેટ રજૂ થશે એ બજેટમાં અમારા બે મુદ્દાનો સમાવેશ થવો જોઈએ. એક, જામનગર શહેરને 100% વ્યાજમાફી મળવી જોઈએ. બીજું કે લાલપુર બાયપાસ ચોકડી પાસે જે 2014 થી લઈને 2017 સુધી રાજ્ય સરકારના બજેટમાં જે બ્રિજ મંજૂર થયેલો હતો તે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના પાપે ક્યાંક ને ક્યાંક આ બ્રિજની આપણે કામ આગળ વધારી નથી શકતા. ક્યાંક આ 2017માં 4-4, 5-5 વર્ષ સુધી રાજ્ય સરકારના બજેટમાં હોય છતાંય મહાનગરપાલિકા કોઈ પ્લાન ના કરે, કોઈ કન્સલ્ટન્ટ ના નિમે, કોઈ આયોજન ના કરે તો નાચુકીય રાજ્ય સરકારના બ્રિજ એના બજેટમાંથી પરત લેવો પડ્યો. અને અત્યારે સવારના ભાગે અને સાંજના ભાગે જ્યારે JDCનો કારખાના ઇન્ડસ્ટ્રીઝ જ્યારે એનો છૂટવાનો ટાઈમ થાય છે ત્યારે 2-3 કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય. આ બ્રિજ ના બનાવવાનો હું વ્યક્તિગત મારું માનવું છે. માત્ર એક જ કારણ છે, ક્યાંક મોટા બિલ્ડરોની આજુબાજુમાં ક્યાંક નાની મોટી હોટલો આવેલી હોય અને હોટલો સર્કલમાં કપાટ થઈ જાય એના માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ આનું આયોજન નથી કરતા. આવનારા બજેટમાં જો અમારા બે મુદ્દાનો સમાવેશ નહીં થાય, આજે અમે માત્ર અમારા વિપક્ષના સભ્યો ને વિસ્તારના લોકો જ, અમે કોઈ જાજા માણસો ભેગા નથી કર્યા, કોઈ તોફાન નથી કર્યા અને કોવિડની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી અમે અમારી ગાંધી ચિંકી માર્ગે અમારી જે વાત હતી એ વાત રજૂ કરવા ગયા હતા. અફસોસની વાત તો એ છે કે આજે કાલનો અમે જ્યારે પ્રોગ્રામ નક્કી કરી લીધો હોય, પોલીસ બંદોબસ્ત આવી ગયો હોય, છતાંય જામનગર મહાનગરપાલિકાના ચેરમેન, જામનગર શહેરના અમારા બધાના મેયર અને પ્રથમ નાગરિક મેયર અને ડેપ્યુટી મેયર ત્રણેય એની ચેમ્બર છોડીને વયા ગયા. આ જામનગર માટે એક શરમજનક વાત છે કે પહેલાં જ આવેદનમાં જો વિપક્ષના એક આવેદન સ્વીકારવાનો પણ એના પાસે ટાઈમ ના હોય અને ઓફિસો મૂકીને ભાગી જતા હોય, હું માનું છું આ જામનગર શહેરની એક કમનસીબે કહેવાય. અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી એ માત્ર પાર્ટીના પદાધિકારી છે, જામનગર શહેરના પદાધિકારી નથી, આ મહાનગરપાલિકાના પણ પદાધિકારી નથી. માત્ર ને માત્ર પાર્ટીના પોપટ બનીને કોઈ કામ કરતું હોય તો માનું જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી છે. જો આવનારા દિવસોમાં અમારા જે બે મુદ્દા છે એ મુદ્દાનો બજેટમાં સમાવેશ નહીં થાય તો અમે આજે જ તમારા ચેનલના માધ્યમથી કહીએ કે આવનારું જનરલ બોર્ડ પણ તોફાની થશે. અમે જામનગર શહેરના લોકો માટે અમારાથી જે થશે એ જે રીતે આંદોલન કરવું પડશે એ અમે કરશે. આ બે મુદ્દાનો સમાવેશ થાય એવી અમારી લાગણી અને માંગણી.